રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. પાટનગર ગાંધીનગર સૌથી ઠંડુ શહેર રહ્યું. મોટાભાગના શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે અત્યારે જોવા મળી રહ્યું છે. છેલ્લા 2 કે 3 દિવસથી ઠંડીનો ચમકારો અચાનક રાજ્યભરમાં અનુભવાઈ રહ્યો છે. તમામ શહેરોમાં અત્યારે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે, ત્યારે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર રહ્યું છે. વિગતો મેળવીએ સંવાદદાતા મિહિર સોની પાસેથી. મિહિર, જે પ્રકારે છેલ્લા 2 કે 3 દિવસથી ઠંડીનો ચમકારો છે, 20 ડિગ્રીથી નીચે તાપમાન જોવા મળ્યું છે, કહી શકાય કે વિધિવત રીતે શિયાળાની શરૂઆત થઈ ગઈ. દીપાલી, ચોક્કસ છે કે શિયાળાની શરૂઆત થઈ ગઈ. ઉત્તર ભારતમાં જે હિમવર્ષાના કારણે જે પવનની જે દિશા છે તે બદલાઈ છે, જેના કારણે ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી ગયો છે. છેલ્લા 2 થી 3 દિવસથી જે ગુજરાતમાં જે ઠંડી છે તે 20 ડિગ્રી નીચે પહોંચી ગયું છે. એટલે હવે ઠંડી તો લોકો અનુભવી રહ્યા છે, પરંતુ વહેલી સવારે અને મોડી રાત્રે જે ઠંડીનો ચમકારો ખૂબ આવે છે. વહેલી સવારે જે ગુલાબી ઠંડી આવે છે, એટલે ગઈકાલની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેર અને ગાંધીનગર સૌથી ઓછામાં ઓછું ટેમ્પરેચર રહ્યું હતું, એટલે કે 14 ડિગ્રી ટેમ્પરેચર રહ્યું હતું. એટલે કે ગાંધીનગર ઠંડુ શહેર નોંધાયું હતું. હાલ તો જે ગુજરાતમાં તમામ જે છે ત્યાં ઠંડીનો ચમકારો થઈ ગયો છે, અને આવનારા દિવસમાં હવે ઠંડી આ વધી શકે છે. હાલ જે ઉત્તર ભારતમાં જે હિમવર્ષાના કારણે આખી જે પવનની દિશા છે તે બદલાઈ ગઈ છે, જેના કારણે હવે ગુજરાતમાં આ સ્થિતિ છે. અને હવે આવનારા દિવસોમાં હવે લોકોને ઠંડીનો ચમકારો થશે. વહેલી સવારે તો ઠંડીનો અનુભવ થાય છે, પરંતુ બપોરના સમયે થોડી ઘણી અંશે જે ગરમી અનુભવી રહ્યા છે, જેને કારણે હવે રાતના સમય અને વહેલી સવારે 20 જેટલું ટેમ્પરેચર નોંધાયું છે ગુજરાતમાં તમામ જેવા મોટા શહેરોમાં. જી ચોક્કસ મિહિર, આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવીએ, છેલ્લા 2 દિવસથી રાજ્યભરના તમામ વિસ્તારોમાં અત્યારે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. મોડી રાત્રે અને વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, અને બપોરના સમય ગરમીનો પણ અનુભવ શહેરીજનોને થઈ રહ્યો છે. અત્યારે હાલ ઠંડીની શરૂઆત થતાની સાથે જ વિવિધ જે વિસ્તારો છે ત્યાં શહેરીજનો મોટા પ્રમાણમાં વહેલી સવારે મોર્નિંગ વોક માટે પણ નીકળતા જોવા મળી રહ્યા છે.